વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે પાઠ અઢારની શરૂઆત કરી હતી ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી તો એનો આપણે એક પેરાગ્રાફ કર્યો હતો ત્યાંથી જે અધૂરો પાઠ છે ત્યાંથી આગળ આપણે ચાલીએ બીજો પેરેગ્રાફ એ તમિન અંતરે એતસ્મિન અંતરે એટલે એટલામાં અથવા તો એ જ સમયે ગુહાયા હા સ્વામી ગુહાયા એટલે ગુફાનો સ્વામી એટલે માનિક દધી પૃચ્છ દધી પૃચ્છ ના નામનો શૃંગા લૃંગાલ એટલે શિયાળ સમાગચ્છત એટલે આવી પહોંચવું આ ભૂતકાળનો શબ્દ છે ભૂતકાળ છે ગચ્છત એ તસ્મિન અંતરે ગુહાયા સ્વામી દધી પૃચ્છ નામ શૃંગાલહ સમાગચ્છત એવામાં અથવા તો એ જ સમયે ગુફાનો માલિક દધી પૃચ્છ નામનો એક શિયાળ આવી પહોંચો પુરુષના છે શિયાળ અને તે જ્યાં આવીને એટલે જોયું અને તેણે આવીને જોયું તાવત તો સિંહાદ સિંહ પદ પદ્ધતિ સિંહના પગલા ને પગલા પગ પદ પદ્ધતિ પદ એટલે પગ અને પદ્ધતિ એટલે રીત થયા પણ સિંહના પગલાં ગુહાયામ પ્રવિષ્ઠા ગુફામાં પ્રવેશેલા જોયા ન બહિર આગતા અપશ્યત અને તેણે બહી એટલે બહાર ન આગતા આવે આવતા ન જોયા અપશ્યત એટલે જોયા પણ ન અપશ્યત એટલે ન જોયા પરિવાર અને તેણે જ્યાં આવીને જોયું ત્યાં સિંહના પગલાંની છાપ ગુફાની અંદર પ્રવેશેલી જોઈ અને બહાર આવતા ન જોયા શૃંગાલ અચિંતિયત શિયાળે વિચાર્યું શૃંગાલ એટલે શિયાળા અચિંતયત એટલે વિચાર્યું અહો અરે વાહ અથવા તો અહોનું અહો પણ છે એ ઉદ્ગાર વાચક છે અહો અથવા તો અરે વાહ વિનષ્ટોશમી આજે મારો વિનાશ નક્કી છે નૂનમ એટલે ખરેખર અસ્મિન બિલે અસ્મિન એટલે આ સર્વનામ છે બિલે એટલે ગુફામાં આ ગુફામાં સિંહ ઇતિ તર્કયામી સિંહ છે અસ્થિ એટલે છે ઇતિ એટલે એમ તર્કયામી હું અનુમાન કરું છું અથવા તો તર્ક કરું છું

રવમ કરતુમ આરબ રવમ એટલે અવાજ કરતુમ એટલે કરવાનું આરબ્ધ એટલે શરૂ કર્યું અવાજ કરવાનું શરૂ કર્યું ભો બિલ હે ગુફા ભો એટલે હે બિલ એટલે ગુફા હે ગુફા ભો બિલ હે ગુફા કિમ ન જા સ્મરસી કિમ એટલે શું સ્મર એટલે યાદ ન એટલે નથી શું તને યાદ નથી યન મયા યન યન એ સર્વનામ છે જે મયા એટલે મેં ત્વયા એટલે તારી સાથે સહ એટલે સાથે સમય કૃતો અસ્તિ સમય એટલે શરત કૃતો એટલે કરી અસ્તિ એટલે હતી મેં તારી સાથે શરત કરી હતી યત જે યદા અહમ જ્યારે હું બાહ્યતઃ બહારથી પ્રત્યાગમિષ્યામી પાછું આવીશ તદા એટલે ત્યારે અવ્યય છે ત્યારે ત્વ મામ આકર્ષ આવકારીશી ત્યારે તું મને આવકાર આપીશ અથવા તો મારું સ્વાગત કરીશ તદા એટલે ત્યારે એ અવ્યય છે ત્વમ સર્વનામ છે મામ પણ સર્વનામ છે ત્યારે તું મારું સ્વાગત કરીશ આવકારીશ એટલે શું થાય સ્વાગત કરીશ યદી જો ત્વમ મામ ન આઈયસી જો યદી આવીએ છે જો ત્વ એટલે તું મામ એટલે મને ન આઈયસી નહીં બોલાવે તરી તો પછી અહમ હું દ્વિતીય બિલે બીજી ગુફામાં યાસ્યામીથી ચાલ્યો જયશ શિયાળે શું કહ્યું કે તું મને નહીં બોલાવે તો હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ આમ બાર ઊભા રહીને શિયાળે અવાજ કર્યો છે પરિવાર આપણે એને જોઈએ ખરેખર આ ગુફામાં સિંહ છે એમ હું માનું છું અથવા તો એમ હું અનુમાન કરું છું તો પછી હું શું કરું પોતાની જાતને પ્રશ્ન પૂછે છે આમ વિચારીને દૂર ઊભા રહીને તેણે અવાજ કરવાનું શરૂ કર્યું કેવો અવાજ કર્યો હતો કે હે ગુફા હે ગુફા શું તને યાદ નથી જે મેં તારી સાથે એક શરત કરી છે કે જ્યારે હું બહારથી આવીશ જ્યારે હું બહારથી પાછો આવીશ ત્યારે તું મારું સ્વાગત કરીશ જો તું મારું સ્વાગત નહીં કરે તો હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ આમ તેણે કહ્યું હવે આપણે આખા પેરેગ્રાફનું કરીશું એ જ સમયે ગુફાનો માલિક અથવા દસવામી દધી પૃચ્છ નામનો એક શિયાળ આવી પહોંચ્યો અને તેણે જ્યાં આવીને જોયું ત્યારે સિંહના પગલાંની છાપ ગુફામાં અંદર પ્રવેશેલી જોઈ અને બહાર આવતા ન જોઈ શિયાળે વિચાર્યું અરે આજે મારો વિનાશ નક્કી જ છે ખરેખર આ ગુફામાં સિંહ છે એમ હું માનું છું અથવા તો તર્ક કરું છું અનુમાન કરું છું તો પછી હું શું કરું આમ વિચારીને દૂર ઊભા રહીને તેણે અવાજ કરવાનું શરૂ કર્યું એ ગુફા એ ગુફા શું તને યાદ નથી જે મેં તારી સાથે એક શરત કરી છે જ્યારે કે કે જ્યારે હું બહાર થી આવીશ ત્યારે તું મારું સ્વાગત કરીશ જો તું મને અત્યારે નહીં બોલાવે તો હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ યસ્યમીલે જઈશ ભવિષ્યગાણ છે યસ્યમી કોઈ વર્ષીયો આવે ને યસ્યમી દાસ્યમી ફરી વખત યસ્યમીલે ચાલ્યો જઈશ અથ હવે અવ્યય છે અથ યદા તદા આ બધાને અવ્યય કહેવામાં અવ્યયનો વધારે અવ્યય પદનો ઉપયોગ અથ એટલે હવે એ ત્રુતવા આ સાંભળીને સિંહ અચિંત સિંહે વિચાર્યું નુનમ એશ ખરેખર આ ગુહા ગુફા સ્વામીના એટલે માલિક સદા સમાહનમ કરોતી આ ગુફા તેના માલિકનું દરરોજ સદા એટલે શું થાય દરરોજ સમાહનમ એટલે સ્વાગત કરોતી એટલે કરે છે પરંતુ મદભયા તો પરંતુ મારા ભયના કારણે ન કિંચિત કંઈ પણ ન વધતી બોલતી નથી ન એટલે નથી કંઈ પણ બોલતી નથી તદઆહમ તેથી હું અશ્ય આહનમ તેથી હું આને આહનમ એટલે બોલાવું છું કરો મી આનંદ કરો એટલે બોલાવું છું તેથી હું આને બોલાવું છું એવમ સહ આમ સહ એટલે તે તેને બિલે પ્રવેશ્ય ગુફામાં પ્રવેશીને આમ તે ગુફામાં પ્રવેશ કરશે મે ભોજ્યમ મારું ખોરાક ભવિષ્યથી બની જશે હું બોલાવીશ એટલે શિયાળ ગુફામાં આવશે અને મારો ખોરાક બની જશે એમ સિંહ મનમાં વિચારે છે

ગુફા બોલે એટલે કે આપણે બોલીએ ને આપણો પડઘો પડે એમ સિંહ ની ગર્જના મોટી હોય સિંહ ની ગર્જનાથી તો ભલભલાની નાડ ફાટી જતી હોય છે બરાબર એટલે કે સિંહ સિંહ ઉચ્ચ ગર્જન સિંહ ની મોટી ગર્જનાથી પ્રતિધ્વનિ ના સા ગુહા પડઘ તેના પડઘાથી તે ગુફા એ ઊંચે હિ શૃંગાલમ આઈ હતા મોટેથી સિંહને બોલાવવાનું શરૂ કર્યું અને આનાથી અન્ય આપી બીજા બધા પશુવહ પશુઓ ભયભીત ભયભીત થઈ ગયા અભવન એટલે થઈ ગયા કે સિંહની ગરજના મોટી હોય સિંહ ત્રાડ નાખે એટલે બધા પ્રાણીઓ ભાગવા માંડે કારણ કે એને બી કોઈ છે અમને ખાઈ જશે એટલે ગુફામાં એણે મોટો અવાજ કર્યો એટલે એનો પડઘાનો અવાજ પણ મોટો સંભળાયો એટલે બધા પશુઓ ભયભીત થઈ ગયા ને દોડવા લાગ્યા શૃંગારો અપી શૃંગા શિયાળ પણ

હવે આ સાંભળીને સિંહે વિચાર્યું ખરેખર આ ગુફા તેના માલિકનું દરરોજ સ્વાગત કરે છે પરંતુ મારા ભયના કારણે તે કંઈ પણ બોલતી નથી તેથી હું આને બોલાવું છું આમ તેણે આમ તે શિયાળ ગુફામાં આવશે અથવા તો પ્રવેશ કરશે અને મારું ભોજન બની જશે એમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવવાનું શરૂ કર્યું સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા મોટા અવાજે શિયાળને બોલાવે છે આનાથી બીજા બધા પ્રાણીઓ પશુઓ ભયભીત થઈ ગયા અને શિયાળ પણ ત્યાંથી દૂર નાસી ગયું અથવા તો પલાયન થઈ ગયું અને આમ કહેતું ગયું અથવા તો આમ બોલ્યું હવે જે બોલ્યું છે એ શ્લોક છે બરાબર છે તો હવે આપણે શ્લોક જોઈએ અનાગતમ અનાગતમ આગતમ એટલે આવું અનાગતમ જે આવ્યું નથી યહ એ સર્વનામ છે કે જે અનાગતમ એટલે આવ્યું નથી સ સકુરુ તે કાર્ય કરે છે સ સોભતે તે શોભે છે જે આવ્યું નથી તે કાર્ય કરે છે તે શોભે છે સ ન કરો તો અનાગતમ જે આવ્યું નથી અને એ કરતો નથી ન શોષ્ય તે આવ્યું નથી અને કરતો નથી તે શોક કરે છે એટલે કે દુઃખ નો અનુભવ કરે છે પેલા શું કીધું કે જે આવ્યું નથી તે કાર્ય કરે છે તે શોભે છે એટલે સુખ થાય આવ્યું નથી કાર્ય કરવા માંડી તો એનું આપને શું મળે સારું પરિણામ મળે પણ આવ્યું નથી કરો તો અનાગતમ કે આવ્યું નથી અને કરતો પણ નથી તે શોભતું નથી અથવા તો દુઃખ કરે છે હવે શિયાળ પાછું વને અત્ર વને એટલે વનમાં અત્ર એટલે અહીં આવી છે અત્ર વનમાં અહી રહેતા રહેતા સમાગતા જરા મને જરા એટલે વૃદ્ધાવસ્થા સમાગતા એટલે આવી ગઈ કે અહીં વનમાં રહેતા રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ એટલે કે મને ગઢપણ આવી ગયું અથવા તો ઘરડો થઈ ગયો છતાં બિલસ્ય વાણી ન કદાપી શિયાળ કહે છે છતાં પણ ગુફાની વાણી ન કદાપી ગુફાની વાણી કદાપી સંધિ છે ક્યારે પણ ન શ્રુતા એટલે સાંભળી નથી પરિવાર કે જે આવ્યું નથી જે આવ્યું નથી ને તે કરે છે તે શોભે છે અને જે આવ્યું નથી અને કરતો પણ નથી તે દુઃખ કરે છે અથવા તે શોક કરે છે એટલે શિયાળ કહે છે કે અહીં વનમાં રહેતા રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં પણ મેં આ ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી આ આપણું પાઠ ટાઇટલ છે કે શિયાળ બહુ ચતુર હોય છે આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ